जय राजाराम विद्यार्थी मित्रों, आज आप धोरण छ प्रकरण नंबर 16 स्थानिक सरकार प्रथम भागना अंदर आप स्थानिक सरकार विषय की कितनी चर्चा आप करी थी, जेना अंदर आप स्थानिक सरकार एट के पंचायती राज एना बे माळखा हता, ए बे माळखानी आपणे वात करी हती। एक ग्रामीण प्रशासन अने बीजू शहरी प्रशासन। शुरुआत में आपणे ग्रामीण प्रशासन विषेनी वात करी हती, जेमा विद्यार्थी मित्रों गाम तालुका अने जिल्लानी वात करी हती। आपणे पंचायती राजनुं त्रण स्तरनुं जे माळखुं छे, माळखुं आपणे स्वीकारेलुं छे। एक ग्राम कक्षाए ग्राम पंचायत, तालुका कक्षाए तालुका पंचायत अने जिल्ला कक्षाए जिल्ला पंचायत। आम जे त्रिस्तरीय हाँ जे स्थानिक सरकारनुं जे माळखुं छे, ग्राम प्रशासननुं जे पंचायती राजनुं जे माळखुं छे, ए माळखुं आपणे त्रण स्वरूपोए आपणे स्वीकारेलुं छे। आपणे जोईए के केन्द्र स्थाने तो पंचायत एटले के ग्राम पंचायत आवे। ग्राम पंचायतनो जे वडो होय छे एने सरपंच कहे छे, अने सरपंचनी मदद माटे तलाटी कम मंत्रीनी व्यवस्था करवामां आवे छे। त्यारबाद आवे छे तालुका पंचायत। तालुका पंचायतमां पण तालुका पंचायतना अधिकारी एटले के TDO तालुका डेवलपमेंट ऑफिसर होय छे, जे तालुका कक्षानी कामगीरी संभाळे छे। त्यारबाद आपणे जिल्ला पंचायतनी वात करी हती, डिस्ट्रिक्ट डेवलपमेंट ऑफिसर जिल्ला पंचायतना जे वहीवटी वडा छे एने डिस्ट्रिक्ट डेवलपमेंट ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે। આ જે માળખું હતું, આ માળખાની વાત આપણે કરી હતી, એમાં ગ્રામીણ પ્રશાસન અને ગ્રામ પ્રશાસનની વાત કરતા હતા। એમાં ગામડું આવે, તાલુકો આવે અને જિલ્લો આવે। એનાથી થોડા આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો આ જે સરકારના વિકાસનું જે માળખું છે, આ સરકારી જે વિકાસનું જે માળખું છે, જે એનો એજન્ડો છે, એ એજન્ડો આપણે સારી રીતે જોઈ શકીએ છીએ કે સૌથી નીચેની વાત કરીએ, પાયામાં તો ગ્રામ પંચાયત હોય છે, એનાથી ઉપર તાલુકા પંચાયત હોય છે, એનાથી ઉપર જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયતની ઉપરથી રાજ્ય સરકાર અને રાજ્ય સરકારના ઉપર એટલે કે કેન્દ્ર સરકાર દેખરેખ રાખે છે। આ બધું વિભાજન કરવામાં આવ્યું છે। જો એક જ જગ્યાએથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે તો ગામનો, શહેરનો, દેશનો, રાજ્યનો, જિલ્લાનો, તાલુકાનો જે વહીવટ છે એ સારી રીતે ન કરી શકાય, ન આવે, એ માટે વહીવટી સુગળતા લાવવા માટે, વહીવટી સરળતા લાવવા માટે થઈને આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો પહેલાં આપણે ગામ, તાલુકા અને જિલ્લાની વાત કરી, ત્યારબાદ હવે આપણે ગ્રામ પંચાયતની આવકના સાધનો જોયા, તાલુકા પંચાયતની આવકના સાધનો જોયા, જિલ્લા પંચાયતની આવકના સાધનો જોયા વિદ્યાર્થી મિત્રો આપણે, તો હવે આપણે એનું જે બીજું સ્વરૂપ એટલે કે બીજું જે માળખું છે, આ માળખાની વાત આપણે કરવાની છે। એનું જે પ્રથમ જે માળખાનું જે સ્વરૂપ હતું, આ પ્રથમ માળખાના જે સ્વરૂપ હતી, એ સ્વરૂપની વાત આપણે અગાઉના ભાગના અંદર કરી હતી। આપણે હવે જોવાનું છે શહેરી પ્રશાસન। પહેલું આપણે કયું પ્રશાસન જોયું? ગ્રામ પ્રશાસન, ગ્રામીણ પ્રશાસન। ગ્રામીણ પ્રશાસનમાં ગામ, તાલુકો અને જિલ્લાની વાત આવી, જ્યારે શહેરી પ્રશાસનના અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકાની વાત આવે છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે શહેરી પ્રશાસન વિશેની વાત કરીએ, અને શહેરી પ્રશાસનના અંદર જો આપણા દેશમાં એટલે કે ભારતમાં 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા લાગે છે, તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા લાગે છે। આ નગરપાલિકા અને મહાનગરપાલિકા આ બંને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે। આ બંને શું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે। વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે। જો કોના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? વસ્તીના આધારે, ગામની, શહેરની, નગરપાલિકાની જે વસ્તી છે એ વસ્તીના આધારે જ એ નગરપાલિકામાં આવે કે મહાનગરપાલિકામાં આવે એ નક્કી કરવામાં આવે છે। જો 1 લાખ કે તેથી વધુ વસ્તી હોય તો એ કયો આવશે? નગરપાલિકામાં આવશે, અને 5 લાખ કરતાં વધુ વસ્તી હોય તો એ મહાનગરપાલિકામાં એ મહાનગરોનો સમાવેશ થાય છે। આ બધું વસ્તીની એટલે કે જનસંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજવામાં આવે છે। શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીઓમાં ભાગ લઈ શકે। જો
मत આપવા વાળો દરેક નાગરિક ચૂંટણીમાં પોતે ભાગ લઈ શકે છે, પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભરી શકે છે। તો આપણે અહીંયા શહેરી પ્રશાસનની વાત કરતા હતા। શહેરી પ્રશાસનમાં બે વિભાગ આવે છે, એક નગરપાલિકા અને બીજું મહાનગરપાલિકા। તો પહેલી વાત આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો કે નગરપાલિકા। सामान्य रीते 25,000 થી વધુ વસ્તી વાળા, જો સામાન્ય રીતે 25,000 કરતા વધુ વસ્તી વાળા શહેરોમાં નગરપાલિકા હોય છે। નગરપાલિકાના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 28 હોય। જો નગરપાલિકા જો લાગુ પડે તો સભ્યો હોય છે, વોર્ડ વિભાગ, વોર્ડ એટલે કે વિભાગ નક્કી કરવામાં, અને વિભાગ એટલે કે સોસાયટીઓના જે ભાગ પાડ્યા હોય એ ભાગ, અને એ ભાગ પ્રમાણે કામ કરવાવાળા સભ્યો નક્કી કરવામાં આવે છે। અને આ જે સભ્યો હોય છે, સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? 28 હોય છે। પછી વસ્તી વધુ એમ સભ્યોની સંખ્યા વધારે હોઈ શકે, પણ ઓછામાં ઓછી 28 સંખ્યા તો હોય છે। હવે એની રચના કેવી રીતે બને છે એની વાત કરીએ। તો નગરપાલિકા વિસ્તારને, નગરપાલિકાનો જે વિસ્તાર છે, આ વિસ્તારને વસ્તીને આધારે વિવિધ વોર્ડના અંદર વેચવામાં આવે છે। જે નગરપાલિકાના જે વિસ્તારો છે, સોસાયટીઓ આવેલી હોય છે, એ સોસાયટીઓને વસ્તીની જે સંખ્યા છે, આ સંખ્યાના આધારે અલગ અલગ વિભાગોમાં વેચવામાં આવે છે। વિભાગ એટલે કે વોર્ડમાં વેચવામાં આવે છે। એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, દાખલા તરીકે વોર્ડ નંબર 1 એમાં 4 સભ્યો હોય, દાખલા તરીકે 2-3 સોસાયટી ભેગા મળી અને એક વોર્ડ બને, તો એ વોર્ડ માટે કેટલા કુલ સભ્યો હોય છે? 4 સભ્યો હોય છે, જેમાંથી 50% મહિલા અનામત માટે હોય છે। જો કોઈ પણ વોર્ડના અંદર 4 સભ્યો ચૂંટવામાં આવે છે, આ 4 સભ્યોમાંથી ઓછામાં ઓછા 50% મહિલા અનામત હોય છે। મહિલાઓ માટેની જગ્યા કેવી હોય છે? અનામત હોય છે, જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ઉપપ્રમુખની વરણી કરવામાં આવે। જો નગરપાલિકામાં જે 28 સભ્યો હોય છે, 28 સભ્યો ચૂંટાઈને આવે, અને ચૂંટાઈને આવેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે, એટલે નક્કી કરવામાં આવે છે। પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે, તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય। જો નગરપાલિકાના પ્રમુખ એ ચૂંટાયેલા વડા હોય છે, તેમનો કાર્યકાળ કેવો હોય છે? 2.5 વર્ષનો હોય છે। તેઓ નગરપાલિકાના અધ્યક્ષનું પદ પણ સંભાળે છે, એ પોતે નગરપાલિકાના અધ્યક્ષપણાનું જે પદ પણ હોય છે, એ પદ પણ એ પોતે શું કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો? સંભાળતા હોય છે। બીજું કે વહીવટની વાત કરી, આપણે રચનાની તો વાત કરી, હવે રચના બાદ આવે છે વહીવટની વાત આવે વિદ્યાર્થી મિત્રો। કે વહીવટ એટલે કે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે। જો સમિતિ એટલે કે ટીમ બનાવવામાં આવે, ટીમનું કામ કયું હોય છે? કામ કરવાનું હોય છે, પ્રજાલક્ષી કાર્યો કરવાનું કામ કોણ કરે છે ભાઈ? ટીમ કરે છે, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય સમિતિ, સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની સમિતિઓ બનાવવામાં આવે છે। જો જરૂર પડે એ પ્રમાણે અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે। નગરપાલિકાના જે વહીવટી વડા હોય છે, જેને ચીફ ઓફિસર કહેવામાં આવે છે, આ ચીફ ઓફિસરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। જો પ્રમુખની પસંદગી લોકો દ્વારા કરવામાં આવે, પણ ચીફ ઓફિસર વહીવટી વડા, અને વહીવટી વડાની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? જે તે રાજ્યની સરકાર દ્વારા એમની પસંદગી કરવામાં આવે છે। હવે તમને પ્રશ્ન થાય કે જેમ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કાર્યો હતા, એમ અહીંયા નગરપાલિકાના કાર્યો કયા કયા? તો આપણે હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે નગરપાલિકા કયા કયા કાર્યો કરે છે। તો પહેલું કાર્ય, નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે। જો નગરજનોની સુવિધા માટે કે નગરમાં રહેતા લોકો અને લોકોની સુવિધા માટે, હવે આપણે સામાન્ય રીતે જોઈએ કે લોકોની સામાન્ય જરૂરિયાતો કઈ કઈ, લોકોની સામાન્ય જરૂરિયાતો કઈ કઈ? તો રોટી, કપડાં, મકાન, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સિંચાઈ, વીજળી, આ બધી માણસોની પાયાની જરૂરિયાત છે। અને પાયાની જરૂરિયાત જ્યારે સંતોષાય, ત્યારે જ કોઈ પણ નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા કોઈ પણ વહીવટ સફળ થયો એવું કહેવું હોય તો આપણે કહી શકીએ। તો આપણે હવે નગરપાલિકાના કાર્યોની રચના કરીએ, કાર્યો કયા કયા કરે છે નગરપાલિકા એની આપણે ચર્ચા કરીએ। તો પહેલું છે પાણી પુરવઠાની વ્યવસ્થા। જો નગરપાલિકા દ્વારા નગરમાં એટલે કે શહેરમાં લોકોને પીવા માટે, ઘર વપરાશ માટે, ઉદ્યોગો માટે, દુકાનો માટે, ખેતી આજુબાજુ આવેલી હોય એના માટે
પાણી મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવાનું કામ કોના દ્વારા કરવામાં આવે છે? નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ પહેલું કાર્ય. કાર્ય નંબર બે, રસ્તા ગંદા પાણીનો નિકાલ અને સફાઈની વ્યવસ્થા. જો રસ્તા બનાવવા, ગંદા પાણીનો નિકાલ કરાવવો અને સફાઈની વ્યવસ્થા કરવી, એ જવાબદારી પણ કોના અંદર આવે છે? નગરપાલિકાના અંદર આવે છે. વિદ્યાર્થી મિત્રો, બીજું કે જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી કરવી. જો નગરપાલિકા દ્વારા એના નગર એના વિસ્તારમાં જન્મેલા બાળકો, આ બાળકોની નોંધણી કરવી, અથવા એમાં મૃત્યુ પામનારા જે વૃદ્ધ અથવા જે લોકો છે આ લોકોની પણ નોંધણી કરવી, લગ્નની નોંધણી કરવી, જેથી આપણને યોગ્ય પ્રમાણે જનસંખ્યાનો અંદાજ મળી રહે. નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા કરવી. જો નગરનું નિયોજન, નગરનું આયોજન કરવું, તો જ નગર સારી રીતે કામ કરી શકે, સારી રીતે ચાલી શકે. બીજું કે શિક્ષણ, નગરમાં રહેતા લોકો, એમના બાળકો, સરકારી કર્મચારીઓ, ખેડૂતો, મજૂર વર્ગ અને વેપારી વર્ગ, આ બધા જ લોકોના બાળકોને શિક્ષણ સારી રીતે મળી રહે એ માટે શિક્ષણની વ્યવસ્થા માટે શાળાની વ્યવસ્થાઓ પણ કરાવી. અગ્નિશમન અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરવી. નગરપાલિકાનું આ બહુ અગત્યનું કામ છે ભાઈ. અગ્નિશમન, આગ લાગે અને એવા સમયે આગ હોલાવવા માટેના જે યંત્રો છે, જે સાધનો છે, એ તાત્કાલિક ધોરણે તૈયાર રાખવા અને ફોન આવે ત્યારે તેઓ આગળ અગ્નિશમન કરવા માટે જવું પડે. અખાદ્ય પદાર્થોના, ઘણીવાર એવું બનતું હોય કે લોકો લાલચમાં આવી અને ખરાબ બગડેલી વસ્તુઓ અથવા અખાદ્ય પદાર્થો વેચતા હોય છે, તો એનું વેચાણ અટકે એ માટેની કાર્યવાહી કરવાનું કામ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. બાગ બગીચાઓ, પુસ્તકાલયો, સરિતા ઉદ્યાનો વગેરે સુવિધા આપવાનું કાર્ય પણ કોનું હોય છે? નગરપાલિકાનું હોય છે. શહેરના લોકો કંટાળે, થાક ઉતરે માટે ક્યાં જતા હોય છે? બગીચામાં જતા હોય છે. વાંચવા માટે પુસ્તકાલય હોય, એની સુવિધાઓ હોવી જોઈએ, તો જ એ નગરનો વિકાસ થશે. અને નગરપાલિકાના વડાઓ દ્વારા, વહીવટી વડાઓ હોય કે પ્રમુખ ઉપપ્રમુખ હોય, એમને કાર્ય કર્યું હશે એવું આપણને દેખાશે. પણ જો આ પ્રકારની વ્યવસ્થાઓ નહીં હોય તો નગરપાલિકાના કાર્ય આપણને દેખાશે નહીં. આના માટે વિદ્યાર્થી મિત્રો, તમારી આજુબાજુ આવેલી જે નગરપાલિકા છે, દાખલા તરીકે પાલનપુર, તો પાલનપુર નગરપાલિકા, ડીસા નગરપાલિકા, એમ થરાદ વગેરે અલગ અલગ જગ્યા પર આવેલી જે નગરપાલિકાઓ, તેની મુલાકાત લો. તમને ખ્યાલ આવશે કે નગરપાલિકા કયા કયા કાર્યો કરે. એમના ચીફ ઓફિસરને મળો, ચીફ ઓફિસરની મુલાકાત લીધા બાદ એમના પ્રમુખ ઉપપ્રમુખને મળો, તો તમને એક અંદાજ આવશે કે નગરપાલિકાના કાર્યો કયા કયા છે. સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ કરી અને એનું સાર સંભાળ રાખો. જો સાંસ્કૃતિક ભવનો એટલે કે શહેરના અંદર કોઈ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, મોટા હોલ હોય, તો એના અંદર લોકો, દરેક કોમના લોકો આવી અને પોતાનો કાર્યક્રમ કરી શકે. સભાગૃહનું એટલે કે મિટિંગો કરવી હોય તો પણ કરી શકે. એ બનાવી તો દેવું, પણ સાથે સાથે એની સાર સંભાળ પણ રાખવી. આ બધું રાખવાનું કાર્ય કોણ કરે છે ભાઈ? નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. તમને પ્રવૃત્તિ આપવી તો આપી શકાય વિદ્યાર્થી મિત્રો, કે શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની કચેરીની મુલાકાત લો, નગરપાલિકાના પ્રમુખ કઈ કઈ કામગીરી કરે છે એની માહિતી તમે મેળવો. તમે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હો તો તમારા વોર્ડના સભ્યોના નામ લખો. તમને કીધું ને કે એક વોર્ડના અંદર કેટલા સભ્યો હોય છે? ઓછામાં ઓછા ચાર સભ્યો હોય છે. તો તમારા વોર્ડમાં કયા ચાર સભ્યો છે એ તમારા મમ્મી પપ્પાને પૂછો. કદાચ એમને ખબર ના હોય તો તમારા વોર્ડના અંદર કોઈ સક્ષમ વ્યક્તિ રહેતો હોય, જાણકાર વ્યક્તિ રહેતો હોય, એની મદદ લો, તમને જણાવશે. તો આ બહુ જાણવું જરૂરી છે, કારણ કે આપણે પણ ભારત દેશના નાગરિક છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી 18 વર્ષની ઉંમર થશે ત્યારે તમને પણ મતાધિકાર પ્રાપ્ત થશે, અને મત આપવાનો અધિકાર તમને પ્રાપ્ત થશે ત્યારે તમે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે, નગરપાલિકાની જે ચૂંટણીઓ આવશે, રાજ્ય સરકારની ચૂંટણીઓ આવશે, કેન્દ્ર સરકારની ચૂંટણી આવશે, ત્યારે ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ તમારે મત આપવો પડશે. અને મત આપવો એ આપણો અધિકાર છે. માટે તમે એક જાગૃત નાગરિક તરીકે આ જાણવાનો પણ તમને અધિકાર રહેલો છે. આપણે નગરપાલિકાની વાત કરી, હવે આપણે મહાનગરપાલિકાઓની વાત કરીએ. તો મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે, અને મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે ભાઈ? મેયર કહેવામાં આવે છે. ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. જો મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? મેયર તરીકે ઓળખવામાં આવે છે. બીજું,
આપણે આગળ વાત કરીએ કે જેમ મહાનગરપાલિકામાં જે વડા હોય છે આ વડાને કયા કયા કાર્યો કરે છે, કેવી રીતે પ્રશાસનમાં સંભાળતું હોય છે. નગરપાલિકાની વાત કરીએ આપણે, નગરપાલિકા પછી આપણે વિદ્યાર્થી મિત્રો મહાનગરપાલિકાની વાત કરીએ છીએ, તો એની રચનાની વાત કરીએ. કોઈપણ વસ્તુની શું થાય છે વિદ્યાર્થી મિત્રો? રચના થાય છે. રચના કોના આધારે થાય છે? એની સભ્યોની સંખ્યાના આધારે થાય છે. જેમ નગરપાલિકામાં કોણ હોય છે? પ્રમુખ ઉપપ્રમુખ નહીં હોય છે, એમ મહાનગરપાલિકામાં શું હોય છે? મેયરની ચૂંટણી કરવામાં આવે છે. જો મહાનગરપાલિકા વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે, 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં 4 સભ્યો હોય છે, જેમાંથી 50% મહિલા માટે અનામત હોય છે. શહેરના મતાધિકાર ધરાવતા વિસ્તારો તમામ મતદારોની ચૂંટણી કરવામાં આવે છે, તમામ કોર્પોરેટરને ચૂંટે છે અને વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો પોતાની બહુમતી દ્વારા મેયરની શું કરવામાં આવે છે? ચૂંટી કાઢે છે અને એમને પણ 2.5 વર્ષ માટે હોદ્દા ઉપર રહે છે. વહીવટ એટલે કે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, તેમાં કારોબારી સમિતિ, સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્ત્વની સમિતિ છે. મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જેમ પહેલામાં ચીફ ઓફિસર હતા એમ અહીંયા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે એના કાર્યોની વાત કરીએ તો કાર્યો શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નગરપાલિકાની જે સુખાકારી જે યોજનાઓ માટે જવાબદારી પણ કેવી હોય છે? વધુ હોય છે. દાખલા તરીકે શહેર સ્વચ્છતા અને આરોગ્યની શું કરવી વિદ્યાર્થી મિત્રો? જાળવણી કરવી, કે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોનું આરોગ્ય સારું રહે એ માટેની જાળવણી કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ વ્યવસ્થા ઊભી કરવી, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ આવે એ પ્રકારની પણ વ્યવસ્થા ઊભી કરી, રસ્તાઓ બનાવવા, રસ્તાઓની જાળવણી કરવી, રસ્તા પર લાઇટની વ્યવસ્થાઓ ઊભી કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થાઓ ઊભી કરવી, શહેરોમાં નગરોમાં પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગ બગીચાઓ, સરિતા ઉદ્યાનો વગેરે બનાવવા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવી, જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી, આ વગેરે જેવા કાર્યો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આવેલી જે 8 મહાનગરપાલિકા છે, આ 8 મહાનગરપાલિકાની તમે યાદી તૈયારી કરો, તમારા વિસ્તારમાં કે નજીકના મહાનગરપાલિકાની વેબસાઇટની મુલાકાત લો, તમે નગર નાગરિકોની સુવિધા માટે કઈ કઈ કામગીરી ઓનલાઈન થાય છે તેની પણ માહિતી તમે મેળવો. તો ગુજરાતમાં આવેલી જે 8 મહાનગરપાલિકાઓ છે, 8 મહાનગરપાલિકાઓ તમારે સ્વાધ્યાયના અંદર લખવાની છે વિદ્યાર્થી મિત્રો. આગળ વાત કરીએ કે કલેક્ટર. કલેક્ટર એ જિલ્લાના વહીવટી વડા છે. કલેક્ટર એ શું છે વિદ્યાર્થી મિત્રો? જિલ્લાના વહીવટી વડા છે. તે ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી સંભાળે છે. આ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી સંભાળે છે. ઉમેદવારોની પસંદગી કરવી, કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તેને બઢતી કે બદલી થાય, રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવે, તેમજ તેઓ જિલ્લા વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. આમ જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુની અસર ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે અને કલેક્ટર એ સમગ્ર જિલ્લાના વડા ગણાય છે. જેમ રાષ્ટ્રપ્રમુખ એ આખા દેશના વડા છે, એમ કલેક્ટર એ કોના વડા કહેવાય છે? જિલ્લાના વડા કહેવામાં આવે છે. આપણે વાત કરીએ કે જિલ્લા પંચાયતમાં, પંચાયતી રાજ્યમાં એટલે કે જિલ્લામાં કલેક્ટરની ભૂમિકા મહત્ત્વની છે. જિલ્લા સ્તરે તમામ વિભાગોમાં કામોનું સંકલન અને સંચાલન એ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. સમગ્ર જિલ્લામાં વિકાસ માટે બનેલી જે આયોજન સમિતિ છે એ સચિવ કલેક્ટર હોય છે. તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે, ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની એ પોતે ફાળવણી પણ કરે છે. કોના દ્વારા ફાળવણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કલેક્ટર દ્વારા. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો, મહિલાઓ, સરપંચો આ વગેરેના હોદ્દાઓ અનામત રાખવા વગેરે એના જે નિર્ણયો છે એ નિર્ણયો કરવાનું કાર્ય પણ કોના દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવે છે.
બીજું કે મામલતદાર, મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી વડા છે, પેલા જિલ્લા કક્ષાના હતા હવે તાલુકા કક્ષાના વડા, તેઓની પસંદગી પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા લેવાતી જે વહીવટી પરીક્ષાઓ છે આ પરીક્ષામાં બઢતીના આધારે મામલતદારની નિમણૂક કરવામાં આવે છે. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહમાં બનેલા તાલુકાના મહેસૂલી વડા હોય છે. જો તાલુકો 50 કે તેથી વધુ ગામનો બનેલો હોય છે અને એના જે મહેસૂલી જે વડા હોય છે એ વડાને મામલતદાર કહેવામાં આવે છે. તાલુકા ન્યાયાધીશ એટલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાયદા વ્યવસ્થા સ્થિતિ કલેક્ટરને સીધી રીતે જવાબદાર હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાઓનું સંચાલન અને એનું નિયંત્રણ કરવું, કાર્ય કરવું, કુદરતી આપત્તિઓ એવા સમયે રાહત અને બચાવ વગેરેની કામગીરી કરવી એ મામલતદાર દ્વારા કરવામાં આવે છે. અને આપણે આગળ વાત કરી છે એટલે કે લોક અદાલત. ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનારા વ્યક્તિઓ કોઈ કારણસર ન્યાય મેળવવાથી વંચિત રહે તો એવા લોકો માટે લોક અદાલતોની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. બંને પક્ષો સંમત હોય તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં કોઈની હાર કે કોઈની જીત એ થતી નથી અને લાંબા સમયની મુદત પણ પડતી નથી. કેસનો ઝડપી નિકાલ પણ આવે છે, બંને પક્ષે સમાધાન પણ થાય છે અને મોટાભાગે ખર્ચ પણ રહેતો નથી. બીજું કે કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર કરેલા કેસોને બંને પક્ષોએ સંતોષકારક અને સમાધાનકારક રીતે ન્યાય પણ આપવામાં આવતો હોય છે. વારંવાર મુદત અને ધક્કા ખાનારા પક્ષો, સાક્ષીઓ વગેરેને મુશ્કેલીઓ પડતી હોવાથી લોક અદાલત એ ન્યાય માટેનું સર્વોત્તમ માધ્યમ બની રહ્યું છે અને જેના દ્વારા ઝડપી, સરળ અને બિનખર્ચાળ ન્યાય આપણને મળી રહે છે. સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ લઈને એમાં નિર્ણય આપવામાં આવે છે. તમામ પક્ષકારોને માન્ય રહે છે. લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે. લોક અદાલતથી વિવાદનો અંત આવે છે અને બંને પક્ષો દ્વારા ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડાનું શું થાય છે, સમાધાન થાય છે. નાના અને સમયનો પણ બચાવ થાય છે. ગુજરાત કાનૂની સેવા મંડળ, સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવેલી છે. આ કાયમી લોક અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. જો એમાં કેસ દાખલ કરવા માટે કોઈ પણ પ્રકારની કોર્ટ ફી ભરવાની રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જે પ્રકરણની વાત કરી આપણે એ પ્રકરણના અંદર આપણે છેલ્લે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે આ પ્રકરણના અંદર પ્રકરણ નંબર 16ના અંદર એના અંદર આપણે સ્થાનિક સરકાર વિશે જોતા હતા. પ્રકરણ 16માં સ્થાનિક સરકાર વિશે જોતા હતા. એમાં બે પ્રકારો હતા, ગ્રામીણ અને શહેરી. ગ્રામીણમાં ગ્રામ, તાલુકા અને જિલ્લાની વાત કરી. શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની વાત કરી. ત્યારબાદ ગ્રામ પંચાયતના કાર્યો, નગરપાલિકાના કાર્યો, મહાનગરપાલિકાના કાર્યોની વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે થોડું આગળ જઈએ તો એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એની પણ આપણે વાત કરી. ત્યાંથી થોડા આગળ જઈએ તો શહેરી પ્રશાસન આવે છે અને શહેરી પ્રશાસનના અંદર નગરપાલિકા આવે છે. નગરપાલિકાના જે વડા હોય છે એને પ્રમુખ, ઉપપ્રમુખ અથવા મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. પહેલા નગરપાલિકામાં ચીફ ઓફિસર હોય છે. જ્યારે મહા જે નગરપાલિકા હોય છે આ મહાનગરપાલિકાના જે વડા હોય છે જેને શું કહેવામાં આવે છે, મ્યુનિસિપલ કમિશનર તરીકે, એટલે કે મહાનગરપાલિકાના વડાને મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે. એના પણ કાર્યોની આપણે ચર્ચા કરી. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કલેક્ટરની વાત કરી. કલેક્ટર એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા પસંદગી પમાયેલા ચૂંટણી કારીગીરી આ વગેરે કામગીરી પોતે સંભાળે છે. બીજું કે જિલ્લામાં આપત્તિ હોય, મુશ્કેલી સમય હોય, કોઈ કુદરતી હોનારત હોય, આવા સમયે જિલ્લાની જે કમાન સંભાળવાની જવાબદારી હોય છે જિલ્લાના વહીવટી વડાની હોય છે, જેને આપણે બધા કલેક્ટર તરીકે ઓળખીએ છીએ,
બીજું કે એમાં સિવાય આવે છે મામલતદાર, મામલતદાર એ તાલુકાના વહીવટી વડા હોય છે, જે પણ જીપીએસસી દ્વારા પરીક્ષા દ્વારા એમની બઢતી અને બદલી થતી હોય છે તે સમગ્ર તાલુકાના વડા કહેવાય છે અને તાલુકાના મહેસૂલી વડા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. બીજું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, મતદારી યાદીઓ તૈયાર કરી, વિવિધ યોજનાઓ, પ્રમાણપત્રો, મધ્યાહન યોજનાઓ, ભોજનને લગતી કેટલીક વ્યવસ્થાઓ, સંચાલન કરવાની જે જવાબદારીઓ, આ બધું જ કામ કોણ સંભાળે છે? મામલતદાર દ્વારા સંભાળવામાં આવે છે. મામલતદાર પછી આપણે વાત કરીએ તો લોક અદાલતો, આ લોક અદાલતો એ લોકોને ઝડપી ન્યાય અપાવવા માટે, લોકોને ઝડપી ન્યાય મળી રહે અને લોકોનું શોષણ ના થાય, આ લોકોનું શોષણ ના થાય અને લોકોને ઝડપી ન્યાય મળી રહે એ હેતુથી લોક અદાલતોની રચના કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આપણે પંચાયતનું રાજ્યનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલું છે. સ્વાધ્યાયની વાત કરીએ તો કયા સ્તરનું માળખું સ્વીકારેલું છે? તો ત્રિસ્તરીય પંચાયતી સ્તરનું માળખું આપણે સ્વીકાર્યું છે. ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવે છે, તો તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તાલુકાના જે વહીવટી વડા હોય છે, આ તાલુકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે, એ જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે કે ગ્રામ પંચાયત છે એ તમારે લખવાનું છે. તો આ સ્વાધ્યાયના અંદર રહેલા પ્રશ્નોના ઉત્તર આપવાનો છે. મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? તો મામલતદાર એ તાલુકા કક્ષાના આવે. તો જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? કલેક્ટર હોય છે. મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર એટલે મેયર હોય છે. મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા માટે અનામત હોય? તો 50% હોય છે. મેયર પોતાના હોદ્દા પર કેટલા વર્ષની મુદત માટે રહી શકે છે? તો 2.5 વર્ષની મુદત માટે રહી શકે છે. ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. ગ્રામ પંચાયત કયા કયા કાર્યો કરે છે એની નોંધ કરવાની છે આપણે અહીંયા. સ્થાનિક સરકાર એટલે શું એના વિશેની સમજણ આપો. તલાટી કમ મંત્રી કયા કયા કાર્યો કરે છે? જન્મનું પ્રમાણપત્ર, દાખલા, 7/12ના જે ઉતારાઓ હોય છે, જમીનની નોંધણી છે, આ વગેરે પ્રકારના જે કાર્યો છે એ કાર્યો તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવતા હોય છે. મહાનગરપાલિકાના કાર્ય દર્શાવો. તો રોટી, કપડાં, મકાન, આરોગ્ય, શિક્ષણ, હા વગેરે જેવી પાયાની જરૂરિયાતો પૂરું કરવાનું કામ મહાનગરપાલિકા દ્વારા થાય છે. સામાજિક અને ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે, એના દ્વારા લોકોને ઝડપી અને સરળ ન્યાય મળી રહે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પંચાયતી રાજ્યમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકાઓ પણ સમજાવો. આમ સરળ એવું સરસ મજાનું સ્વાધ્યાય આપેલું છે, તો દરેક વિદ્યાર્થી સારી રીતે સમજે અને સારી રીતે સમજ્યા બાદ દરેકે દરેક આપેલ જે પ્રશ્નો છે આ પ્રશ્નોના ઉત્તર યોગ્ય રીતે આપે. સારા અક્ષરે આ સ્વાધ્યાય 16 નંબર અરે પ્રકરણ નંબર 16 સ્થાનિક સરકાર, જેમાં 2 વિભાગ પાડ્યા હતા, એક ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા. ત્યારબાદ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કલેક્ટર, મામલતદાર, લોક અદાલતો આ વગેરેની ચર્ચા આપણે આ પ્રકરણના અંદર કરી. તો મોટાભાગે આ પ્રકરણનું જે સ્વાધ્યાય છે એ તમારે સ્વાધ્યાયના ચોપડામાં સારી રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેથી શાળા શરૂ થાય ત્યારે એની ખાસ કરીને ચકાસણી કરવામાં આવશે, જેથી કોઈ વિદ્યાર્થી સ્વાધ્યાયને છોડશે નહીં. જય રાજારામ. અસ્તુ.